ગણેશ પુરાણ અધ્યાય એક નેમિશારણ્યમાં શૂનકાદિક ઋષિઓ સમક્ષ ગણેશ પુરાણ કહેતા સુતજી પૂર્વે પુણ્ય પુનિતા નેમિષારણ્યમાં મહામુનિ શોનક દ્વારા આરંભેલ જ્ઞાન સત્રમાં ભારત વર્ષના ઋષિ મુનિઓનો સમુદાય એકત્ર થયો એ વખતે અઢાર પુરાણની ગંગોત્રી જેમના મુખેથી વહી હતી એવા મહર્ષિ સુતજીને મહર્ષિ શોનકે વિનમ્ર ભાવે નિવેદન કરતા કહ્યું હે મહાજ્ઞાની પ્રભાવાન સુતજી અમારા પરાપૂર્વના પુણ્ય પ્રતાપે નેમિષારણ્યની પવિત્ર ધરા પર આપના શ્રીમુખે પુરાણોની અમૃત કથાઓ સાંભળી અમારા કર્ણ પવિત્ર થયા છે અમારા પાપ નષ્ટ થયા છે અમારામાં જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો છે હજુ પણ એવી જ પુરાણ કથા સાંભળવાની અમારી ઈચ્છાને અમે રોકી શકતા નથી અમારા જીવનમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એવી કોઈ કથા અમને સંભળાવો જ્ઞાનરૂપી સૂર્ય ઉગે છે અજ્ઞાન અંધારું જાય છે કથા શ્રવણ તો ગાય છે ગણેશ પુરાણ એવું પુરાણ જેનો પુણ્ય પવન વાય છે જન્મ મનુષ્ય તણો ઘણો જ હાય છે મહર્ષિ શોનકનું આવું વચન સાંભળી સુતજી ઘણા પ્રસન્ન થયા તેમનું હૃદય અત્યંત પુલકિત થયું સુતજી કહેવા લાગ્યા હે મહાભાગ મહર્ષિ શોનક તથા અત્રે જિજ્ઞાસાથી એકત્રિત થયેલા ઋષિ મુનિઓ આપ સૌ ધન્ય છો કેમ કે મનુષ્ય જીવનમાં પ્રભુ પરાયણતા આવે છે આપ જેવા અધિકારી શ્રોતાઓ સમક્ષ પુરાણ કથા કહેવામાં વક્તાને પણ એટલો જ આનંદ આવે છે જેટલો જિજ્ઞાસુ શ્રોતાને આવે છે આપ સૌએ મારા દ્વારા કહેવાયેલા અઢાર પુરાણ સાંભળ્યા તેથી હું ધન્ય થયો છું હવે હું આપ સૌને અઢાર ઉપપુરાણની કથાઓ કહીશ આ ઉપપુરાણોમાં મહર્ષિ નારદ પુરાણ નૃષિ અવતાર પુરાણ શ્રી ગણેશ પુરાણની કથાઓ કહીશ ઉપપુરાણોમાં ગણેશ પુરાણ શ્રેષ્ઠ છે શ્રી ગણેશજીની કથા અનંત છે શ્રી બ્રહ્માજી ચતુર્મુખે કહેવા બેસે કે સ્વયં ભગવતી શારદા કહેવા બેસે તો પણ ગણેશજીની કથાનું સંપૂર્ણ વર્ણન ન થઈ શકે તો પછી મનુષ્યનો તો શું ગજું જ્ઞાન માર્ગીઓનું જ્ઞાન ગણેશજીને સંપૂર્ણ જાણવામાં ટૂંકું પડે છે ગોલોકમાં બિરાજતા ભગવાન શ્રીકૃષ્ણનું લીલા સ્વરૂપ ગણેશ છે તેમની આજ્ઞા અનુસાર બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે ભગવાન વિષ્ણુ પાલન કરે છે અને શિવજી સંહાર કરે છે ભક્તિમાર્ગીઓ ગણેશજીની સગુણ ઉપાસના કરે છે તેઓના અનન્ય ભક્તિભાવથી સગુણ સ્વરૂપનું થોડું ઘણું વર્ણન શક્ય છે પંચમહાભૂત પૃથ્વી જળ અગ્નિ વાયુ અને આકાશ પણ તેમની આજ્ઞા અનુસાર પોતાની લીલા વિસ્તારે છે અથવા તો વિલીન કરી દે છે આવું મહામહિમાવંત ભગવાન ગણેશજી ચરિત્ર પ્રથમ બ્રહ્માજીએ વેદવ્યાસને કહી સંભળાયું હતું પછી મહર્ષિ વેદવ્યાસે એ ચરિત્ર મહાજ્ઞાની ઋષિને કહ્યું હતું તે પછી ઋષિએ અધિકારી એવા રાજા સોમકાંતને તે કહ્યું હતું રાજા સોમકાંતે એ પુણ્યમય ચરિત્ર આ પૃથ્વીવાસીઓને કહી સંભળાયું હતું એ પુનિત કથા ગણેશ પુરાણ હું આપને કહું છું તો તમે સાંભળો ગણેશ પુરાણનો પ્રથમ અધ્યાય સંપૂર્ણ બોલો શ્રી ગણેશ ભગવાનની જય